કેમ છો? મજામાં. આ લીલા ચણાની ભાજી છે. શિયાળાના અંદર આપણે ચણા વાવીએ ને જે નાના નાના છોડ ઉગે ને એ ભાજી છે. બહુ સરસ મજાની, એકદમ કૂણી કૂણી તમે જોઈ શકો છો, બહુ જ નાની નાની કૂણી કૂણી સરસ મજાની ભાજી છે. તો આપણે આના ભજીયા બનાવવાના છે. લીલી ચણાની ભાજીના ભજીયા બનાવવાના છે. એકદમ આસાનીથી બહુ જ મસ્ત મજાના ભજીયા બને છે. એકદમ સ્પાઈસી સ્પાઈસી બનાવ્યું છું. લીલી ચટણી લસણ નાખીને સરસ મજાનું. તો સૌથી પહેલાં આપણે ભાજી લઈ લેશું. મેં ચણાની ભાજી આપણી એક વાટકી લીધી છે અને ધોઈને લઈ લીધી છે. અને લીલા ધાણા, લવિંગિયા, મરચાં અને લસણ એ ક્રશ કરીને લેવાના છે. અને એક વાટકી ભાજી લીધી છે, એક વાટકી ચણાનો લોટ લીધો છે. આપણે લોટ અંદર નાખી દઈશું અને ચટણી નાખી દઈશું ક્રશ કરીને. મરચાં ક્રશ થઈ ગયા છે, નાખી દઈશું. મોટી બે ચમચી એટલા નાખ્યા છે. થોડું પાણી રેડવાનું છે, હાથથી મિક્સ કરી લઈશ. મિક્સ થઈ ગયું છે, સરસ વધારો થઈ ગયું છે. અને હવે આપણે મસાલા કરી લેશું. અંદર હિંગ નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું. ચપટી સાજીના ફૂલ નાખીશું. કાળા મરી ખાડેલા નાખું છું ચમચી. બે ચમચી તેલ નાખું છું. મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈએ સરસ મજાનું. મિક્સ થઈ ગયું છે, મૂકી દઈશું. એકદમ નાના નાના જ મૂકું છું. ફૂલી ફૂલી સરસ મજા હતો, મોટા થઈ જશે. પછી મૂકવાના ચાલુ છે. ફટાફટ મૂકી દઈએ. એ તો જોઈ શકું છું, બહુ સરસ મજા આપણા પછી અત્યારે રહી રહ્યા છે. મિત્રો, તમે લીલા ચણાની ભાજીના પહેલાં ક્યારેય પણ નહીં બનાવ્યા હોય, ખરેખર એકવાર મંગાવીને ટ્રાય કરજો, મજા આવી જશે. લીલા ચણાની ભાજી પણ બહુ સરસ બને છે, થેપલા પણ બને છે આના. પણ મેં આજે ભજીયા બનાવ્યા છે, બહુ સરસ બને છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને પણ મજા આવી જશે. જેના તો રહી ગયા છે, બહાર નીકળી દઈશું. આપણે બીજા
આપણે બધા આવી રીતે કરી લઉં. સરસ મજાના બચ્યા તૈયાર થઈ ગયા છે ને આ છેલ્લું ગાણ છે પણ આપણે બહાર કાઢી લઈશું. તરાઈ ગયા છે આ તેલના અંદર મરચા નાખી દઈશું. એકદમ ઠંડા જ કરવાના કેમ કે એ બહુ ગરમ છે. લઈ લઈશું આપણે. આનો શેપ એકદમ સરખો નહીં હોતો કેમકે આપણે કોણે કોણે ભાજીને ડારી લીધેલી છે અંદર, એટલે મિત્રો તમે જોઈ શકો છો મેં ડિશના અંદર કરી દીધું છે ને સૂકી ડુંગળી પણ સવારી રાખી છે અને મરચાં રાખ્યા છે. ડુંગળી જોડે મરચાં જોડે બહુ સરસ મજાના લાગે છે. ચટણીની જરૂર નહીં હોતી, બહુ જ મસ્ત લાગે છે. ચા જોડે પણ બહુ મસ્ત લાગે છે. ખરેખર મિત્રો બહુ જ મસ્ત મજાના આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે ને. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને પણ સારા લાગશે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય મને લાઈક કરો.